ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે સમસ્ત કારવા સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સોના ચાંદી સહિત ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. પર્વતો જેવા ઊંચા ઊંચા મોજા ઓળંગીને દરિયામાં માછામારી કરતા સાહસિક કારવા સમાજની વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે, તો દેશ અને દુનિયાને દર વર્ષે કરોડોનું ઉડિયામણ આપે છે. ત્યારે હાલ ચોમાસા દરમિયાન માછીમારની સિઝન બંધ હોય છે અને દરેક માછીમારો પોતાના ઘરે હોય છે, ત્યારે આ સમયનો ઉપયોગ તેઓ લગ્નમાં કરે છે. આમ તો વર્ષ 1998થી કારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી, જે તે સમયે 350થી વધુ દંપતીઓ આમાં જોડાયા હતા. ત્યારબાદ પટેલ તરીકે જીતુભાઈ કુહાડ આવ્યા અને તેમણે પણ આ પરંપરા જાળવી રાખી છે. દેખાદેખી અને મોટા ખર્ચથી દૂર રહી આંગણે પણ ન કરી શકાય એવા સાઈ લગ્ન ખારવા સમાજના પટેલ તથા અગ્રણીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. તો ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડા સહિત દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને સોના ચાંદી સહિત તમામ ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. તેમજ સૌથી આકર્ષણનું કેન્દ્ર કે આ ખારવા સમાજના સમૂહ લગ્નમાં આવતા તમામ રાજકીય સામાજિક અને મહેમાનો માટે ડ્રાયફ્રૂટનો અલ્પાહાર આપવામાં આવે છે. તો સમૂહ લગ્ન સમૂહ ભોજન સમૂહ વરઘોડો સહિતની તમામ વિધિઓ સમસ્ત ખારવા સમાજમાં જોડાય છે. નામ પ્રકાશ મોહન દોડિયા છે. અમે અહીંયા 23મા સમૂહ લગ્નમાં સરસ મજાનું આયોજન કરેલું છે. શ્રી ખારવા સમાજના પટેલ શ્રી કિશોર જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને અધ્યક્ષ કિશોર મોહનભાઈ કુવાડા તરફથી સરસ મજાનું આયોજન કરેલું છે. અહીં 7 દંપતીઓ પરિણામ આવેલી છે. સરસ મજાનું અમને ચોમાસાની ઋતુમાં આનંદમય થાય છે. આ સમૂહ લગ્નમાં દરેક સમાજના આગેવાનો તથા અલગ અલગ નેતાઓ અલગ અલગ કેટેગરીના નેતાઓ જોડાય છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. વિરાર સમસ્ત ખારવા સમાજ, આજે અમારા ખારવા સમાજ દ્વારા 23મો સમૂહ લગ્ન છે અને આજે માછીમારની પરિસ્થિતિ જોવા જઈએ તો એક આ ગરીબ પરિવાર જો છે, સામાન્ય લોકો માટે એક સારો અવસર છે ને રોજની જે મોંઘવારી છે એના માટે જે પરિવાર માટે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અમારા અધ્યક્ષ એવા કિશોરભાઈ કુવાડા દ્વારા સમાજ દ્વારા જે લગ્નનું આયોજન કરવામાં આવે છે એ પરિવાર માટે અને સમાજ માટે એક સારી એનું છે. અને શુભકામના આપું છું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજને એમના પટેલના મારા કે આવું આયોજન દર વખતે થતું રહે એવી સોમનાથ દાદાને અને રામદેવ બાબાને અમે પ્રાર્થના કરીએ છીએ. જે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે ચોમાસામાં આયોજન કરવામાં આવે છે એનું કારણ એ છે કે બધા અમારે ફિશિંગ બંધ હોય છે અને અમે ઓછા ખર્ચામાં સમૂહ લગ્ન અમે સમાજ દ્વારા અને અમારા દાતાઓ દ્વારા કરવામાં આવે છે. છેલ્લે અમારે 1998થી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે. એક વર્ષે એવું નક્કી કર્યું હતું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાં સમૂહ લગ્ન જ કરવાના, કારણ કે મોંઘવારીના હિસાબે નક્કી કર્યું હતું. ત્યારે એક જ વર્ષમાં 375 લગ્ન કર્યા હતા અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોટુભાઈ પટેલ અમારા હતા પોતિયા, એના દ્વારા બે બે તોલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પટેલમાં આવ્યો ત્યારથી આ 23મા સમૂહ લગ્ન છે અને ધામધૂમથી લગ્નો થાય છે. કારણ કે આ કુરિવાજ છે બધા અત્યારે કે એકબીજાની દેખાદેખીમાં આ પૈસાનો વેરફાર થાય છે. તો સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થાય એમાં સમાજ દ્વારા થાય તો શું, આખી સમાજ તો આજે રહી છે પણ સાથે સાથે બધા રાજકીય માણસો બીજી અન્ય સમાજના લોકો પણ હાજર રહી છે. બાકી ઓલા લગ્ન થાય તો એમાં શું હોય, બે પરિવારના જ હોય છે. આમાં આખું સમાજ આખું ગામ સાથે રહીને આશીર્વાદ આપે છોકરીઓને. અને આજે 23મા સમૂહ લગ્નમાં 7 દંપતીઓ ભાગ લીધો છે અને સમગ્ર વેરાવળના તથા પોરબંદરથી અમારે સમાજના પૂર્વ પ્રમુખ તથા માજી ઉપપ્રમુખને બધા પધાર્યા અને આ આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા થાય છે. અને આમાં તન મન ધનથી અમે બધા મદદ કરીએ છીએ અને અમારા જે વર્ષોથી સમાજના દાતા છે એ વર્ષોથી અમારા ગમે પ્રસંગ હોય અમારા દાતા પણ અમારી સાથે જોડાય છે, એ દાતાનો પણ અમે આભાર માનીએ છીએ. અને વધુમાં વધુ વેરાવળના લોકોને અમે વિનંતી કરીએ કે આ કુરિવાજમાં છોડીને સમૂહ લગ્ન પર જાઓ, જેથી પૈસાની બચત થાય અને આપણે બધા ધામધૂમથી પૈસા બચાવીને આપણે ધામધૂમથી લગ્ન કરી શકીએ. અમારે વર્ષોની પરંપરા છે, અમે 8-8 મહિના માછીમારીના ધંધામાં હોય તો 8 મહિના અમે નવરા ન હોય, ત્યાર પછી જેઠ મહિનો આવે તો જેઠ મહિનામાં અમારી બોતો ચરે, પછી જેઠ મહિનાના એન્ડ સુધી અમે રિપેરિંગ બોતો થાય અને સમૂહ લગ્નમાં અમારા સમાજના લગ્નો થાય છે, જે જનરલ લગ્ન પણ થાય છે અને પછી છેલ્લા રાઉન્ડમાં સમૂહ લગ્ન થાય છે. કારણ કે અમે 8 મહિના સખત દરિયાની ખેતી કરતા હોય એટલે એમાં મસૂર હોય એટલે અમારે છેલ્લા 3-4 મહિના હોય એમાં આ જેઠ મહિનામાં બોતોની રિપેરિંગ હોય અને અષાઢ મહિના સમાન લગ્ન હોય અમારે લગ્નકારો હોય અને શ્રાવણ મહિનામાં જેટલા પ્રભુના તહેવાર આવે શ્રાવણ મહિનામાં એ ધામધૂમથી ઉજવીએ અને ફરી પાછા 15-9 થી પાછા ફિશિંગમાં લાગી જશું.
અને અત્યારે સરકાર દ્વારા 15 આઠનો જે પરિપત્ર કાઢ્યો છે એમાં અમે માછીમારોને વિનંતી કરીએ છીએ, દરિયો રફ છે એટલે આપણે 15 નવથી આપણે એક નવથી આપણે ફિશિંગ ચાલુ કરશું. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.